हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण छ स्वाध्याय 1.1 प्रश्न नंबर 3 जोईशु। अल्पविराम मूको और भारतीय पद्धति में लखो। अहीं आपणे जे संख्या आपेली छे बराबर, ए संख्या प्रमाणे भारतीय पद्धति प्रमाणे अल्पविराम मूकवाना बराबर, अने तेने शब्दों में एटले के संख्या लेखन में लखवानुं छे। तो जो अहीं हवे आ संख्या आप पहला लखी दी थी, पहला आप संख्या लखी बराबर, एनी अंदर अल्पविराम मूकवाना। हवे अल्पविराम कई रीते मूकवाना तमने ख्याल हशे, ए भारतीय पद्धति प्रमाणे। तो पहला 3 अंक आगळ अल्पविराम मूकवाना, तो पहला 3 अंक आगळ अल्पविराम मूकजो, पछी बे बे अंके बराबर, अहीं बे बे अंके आ एक बे अंक, पछी बे अंक आगळ अल्पविराम मूक्या। हवे आने आपणे वाँचे कई रीते शब्दोमां लखवानुं छे, तो आपणे वाँचता संख्या ने आवड़ती है बराबर। जम के एकम नो अंक एट के एकम दशक सौ, पची आए हजार नु हजार दस हजार, पची आवशे लाख, लाख दस लाख, अने छेल्ले करोड़ बराबर। एटले आने शू कहवाय 8 करोड़ पची लाख आयु बराबर, एट्ले 75 लाख, पची आयु 95 हजार, एट्ले के 95 हजार, अने 762 बराबर, એટલે કે 762, એટલે કે જે આપણું પહેલું અલ્પવિરામ હોય એ આપણે 1000 દર્શાવીએ બરાબર, બીજું અલ્પવિરામ લાખ, અને ત્રીજું અહીંયા જે છે એને કહીએ આપણે કરોડ વાંચીએ બરાબર। તો હવે એ જ પ્રમાણે આપણે આ જોઈએ, 1, 2 અને 3 અંક આગળ અલ્પવિરામ, પછી 2 અંક આગળ અલ્પવિરામ બરાબર, એથી અલ્પવિરામ મૂકી દીધા। હવે આપણે શું કરશું અને વાંચીએ, પહેલું અલ્પવિરામ કયું હતું 1000, બીજું લાખ, એટલે શું કહેવાશે 85,46,000 અને 283 બરાબર। એ રીતે આપણે આને વાંચીએ, ખ્યાલ આવ્યો। હવે આપણે જોઈએ સી બરાબર, એમાં અલ્પવિરામ આપણે જાતે મૂકીએ, જો 1, 2 અને 3 અંક આગળ અલ્પવિરામ, પછી 2 અંક આગળ અલ્પવિરામ, પછી ફરી 2 અંક આગળ અલ્પવિરામ બરાબર, ખ્યાલ આવ્યો। 3 અંક 2 અંક અને 2 બરાબર। હવે આપણે એને લખીએ, તો પહેલું 1000 આવશે, લાખે અને કરોડે, તો 9 કરોડ, 99 લાખ, પછી 0 0 છે, કંઈ છે નહીં બરાબર, એટલે આપણે છેલ્લે શું લખીશું 46 બરાબર, વચ્ચે કોઈ 1000નું છે નહીં બરાબર, 0 હજાર લખાય નહીં, કોઈ અહીંયા કિંમત લખીએ તો અંક હોત તો આપણે એને અહીંયા લખીએ પ્રમાણે 95 હજાર જેવું લખીશું, પણ કોઈ અહીંયા અંક લખેલા છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે પછી પાછળના અંકે જતા રહીશું, એટલે કે 46 લખી દઈશું, ખ્યાલ આવ્યો। હવે આપણે ડી છે જાતે લખવાનું છે, અહીંયા અલ્પવિરામ મૂકતા હું શીખવાડી દઉં છું। તો જુઓ, પહેલાં આપણે અહીંયા સંખ્યા લખી દઈએ જે આપી છે આપણને, આ રીતની આપણને કોઈ સંખ્યા આપેલી છે બરાબર। હવે એનો અલ્પવિરામ મૂકીએ 3 અંકે, પછી 2 અંકે, તો પહેલાં 3 અંકે બરાબર, પછી 2 અંકે અલ્પવિરામ મૂકી દીધા। હવાનો કઈ રીતે લખતા વાંચતા આપણને આવડે છે, આગળ સમજ્યા પ્રમાણે લખવાનું રહેશે બરાબર। હવે જોઈએ પ્રશ્ન નંબર 4, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન લેખન પદ્ધતિમાં લખો, એટલે કે આ જે અલ્પવિરામ મૂકીએ આપણે એ અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે બરાબર, અને એને લખવાનું છે પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે શબ્દોમાં। હવે જોઈએ આ સંખ્યા જે છે આપણે પહેલાં લખી દેવાની, અલ્પવિરામ મૂકવાના। હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણે અગાઉ સમજાઈ હતી બરાબર, કઈ રીતે આપણે અલ્પવિરામ એના મૂકીએ છીએ, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કઈ રીતે મૂકીએ બોલો, વેરી ગુડ। 3 3 અંકે, તો જો અહીંયા 1, 2 અને 3 અંકે અલ્પવિરામ, પછી પાછા 3 અંકે અલ્પવિરામ બરાબર। તો હવે આ જે અલ્પવિરામ મૂક્યા હવે એને આપણે વાંચવાના છે। હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે સંખ્યાને કઈ રીતે વાંચે એ અગાઉ મુદ્દામાં આપણે એને સમજી ગયા, તો આપણે સમજાય હતું કે જે પહેલો અલ્પવિરામ હોય એને શું દર્શાવીએ 1000, બીજો અલ્પવિરામ હોય એને મિલિયન બરાબર, આ રીતે એને વાંચીએ। તો હવે ચલો વાંચવાના, શું કહેવાશે 78 મિલિયન બરાબર, પછી 921 921, અને આ રીતે 1000 કહેવાય અલ્પવિરામ વાંચીએ એટલે 1000, અને છેલ્લે 92, ખ્યાલ આવે તમને, 78 પછી આ મિલિયન,
921,092. હવે એવી રીતે આપણે બીજી રકમ જોઈએ, બરાબર. બીજી રકમમાં શું આપેલું છે આપણને, જો આ સંખ્યા છે, એમાં ત્રણ ત્રણ અંકે અલ્પવિરામ આપણે મૂકી દીધા, બરાબર. હવે વાંચવું હોય તો શું વાંચીશું, પેલા આપણે 7 મિલિયન, બરાબર. અલ્પવિરામમાં આગળ શું, 7 એક જ છે ને, તો 7 મિલિયન. પછી જો કયું છે, 452, તો 452. પછી 1000 અને છેલ્લે 283, બરાબર. ખ્યાલ આવી ગયા તમને? હવે સી જોઈએ, પેલા સંખ્યા લખી દઈએ, હવે એનું અલ્પવિરામ મૂકીએ. ચલો તો આપણે સંખ્યા પેલા લખી દીધી છે, હવે એનું અલ્પવિરામ મૂકીશું. તો ત્રણ ત્રણ અંકી અલ્પવિરામ મૂકીએ, તો પેલા 1, 2 અને 3 અંક, પછીના 3 અંકે અલ્પવિરામ, બરાબર. અલ્પવિરામ મૂકી દીધા, હવે અલ્પવિરામ મૂકી દઈએ એટલે આપણને સરળતાથી સંખ્યાને વાંચતા આવડે. અલ્પવિરામ મૂકવાનું કારણ જ એ કે જેથી અલ્પવિરામ આપણે મૂકીએ, જેથી આપણે સંખ્યા સરળતાથી એને વાંચી શકીએ. હવે ચલો શું થશે, આમાં 99 મિલિયન, બરાબર. પછી 985, પછી 1000 અને છેલ્લે 102. ખેલાવી ગયો કમ્પ્લેટ, બરાબર. કેવી રીતે આપણે અલ્પવિરામ મૂકવું અને એને કેવી રીતે વાંચવું. હવે છેલ્લે ડી છે, બરાબર. હવે એમાં હું અલ્પવિરામ મૂકતા શીખવાડી દઉં છું, આપણે શબ્દોમાં જાતે લખવાનું રહેશે. તો પેલા આપણે અહીંયા સંખ્યા લખી દીધી, બરાબર. હવે શું કરશું, ત્રણ ત્રણ અંકે ક્યાં આવશે પેલા, બરાબર. વેરી ગુડ, અહીંયા પછી અહીંયા, બરાબર. આ ત્રણ ત્રણ અંકે અલ્પવિરામ આપણે મૂકી દીધા. હવે આને કઈ રીતે વાંચવું અને લખવું એ આપણે અહીંયા સમજી ગયા દરેકમાં, જે તમને સરળતાથી આવડશે, બરાબર. પ્રશ્ન 3 અને 4 સાથે 1.1 ના જોયો. અગાઉના લેક્ચરમાં આપણે બીજી એના વિશે માહિતી મેળવીશું.